धोरण छ विषय इंग्लिश गुजराती मध्यम विद्यार्थी मित्रों अपने यूनिट फोर जोई रहा था। यूनिट फोर जे विल यू वेक अप जेमा अपने एक्टिविटी फोर जोई रहा था। एक्टिविटी फोर ए शू छे तो एक्टिविटी फोर ए मैप छे। अहीं एक्टिविटी फोर ए मैप तमने 43 पर आ पेज नंबर 43 पर आ मेप आपेलो छे। तो दरेक विद्यार्थी मित्रों आ पेज खोलशे अने आ मेपने ध्यानथी जोई अने आ पेरेग्राफ जे आपणे वाँचवानो छे ते शुं कहेवा मांगे छे ए पेरेग्राफ जोई प्रश्नना जवाब आपणे सॉल्व करवाना छे। तो जोईए के एक्टिविटी फोर ए हेलो फ्रेंड्स સાંભળો મિત્રો, આઈ એમ ધનસુખભાઈ, હું ધનસુખભાઈ છું। આઈ એમ અ પોસ્ટમેન, હું ટપાલી છું। આઈ એમ એટ અ પોસ્ટ ઓફિસ નાવ, હું હમણાં પોસ્ટ ઓફિસમાં છું। લુક એટ ધ મેપ, જુઓ આ નકશા તરફ। શું કહે છે કે જુઓ આ નકશા તરફ। એન્ડ ફાઇન્ડ આઉટ ધ પોસ્ટ ઓફિસ, અને પોસ્ટ ઓફિસ શોધી કાઢો। લુક એટ ધ મેપ એટલે કે તમે આ મેપ તરફ જુઓ અને પોસ્ટ ઓફિસ શોધી કાઢો। ટુડે આઈ હેવ સો મેની લેટર્સ મેગેઝીન એન્ડ પાર્સલ્સ, આજે હું ઘણા પત્રો મેગેઝીનો અને પાર્સલ મારી પાસે છે। આજે મારી પાસે ઘણા પત્રો મેગેઝીનો અને પાર્સલ્સ છે। એટ ફર્સ્ટ પહેલાં આઈ વિલ ગો ટુ હેવ બેંક, હું પહેલાં બેંક જઈશ। ક્યાં જઈશ કે બેંકમાં જઈશ, બેંક જઈશ। હાઉ વિલ આઈ રીચ ધ બેંક, હું બેંક કેવી રીતે પહોંચીશ। આઈ વિલ ગો સ્ટ્રેટ, હવે એનો જવાબ આપે છે આ પ્રશ્નનો જવાબ કે હું બેંકમાં કેવી રીતે પહોંચીશ, બરાબર। તો જવાબ છે કે આઈ વિલ ગો સ્ટ્રેટ, હું સીધો જઈશ। આઈ વિલ વોક 100 મીટર્સ, હું 100 મીટર્સ ચાલીશ। આઈ વિલ ડ્રાઈવ ડિલિવર્સ લેટર્સ દેર, હું ત્યાં પત્રો વેચીશ, યાની કે પત્રો આપીશ, બરાબર। તો એણે પોતે ટપાલ આપવા જવા માટે પ્રશ્ન કર્યો હતો કે હું બેંક કેવી રીતે જઈશ। તો તમને આ નકશામાં પોસ્ટ ઓફિસથી બેંક તરફ જવા માટે જે રસ્તો દેખાતો હોય એ રસ્તા પ્રમાણે તમારે અહીંયા જવાબ લખવાનો છે। તો ધનસુખભાઈએ આપણને એ જ જવાબમાં સમજાયો છે। નેક્સ્ટ શું કહે છે કે દેન આઈ વિલ ટેક અ લેફ્ટ ટર્ન, પછી હું ડાબી તરફ વળીશ। લેફ્ટ ટર્ન એટલે ડાબી તરફ। આફ્ટર 100 મીટર્સ એટલે કે 100 મીટર પછી હું ડાબી તરફ વળીશ। આઈ વિલ રીચ ધ ટેમ્પલ, હું મંદિરે પહોંચીશ। દેન આઈ વિલ વિઝિટ સરગમ રો હાઉસ, હું સરગમ રો હાઉસની મુલાકાત લઈશ। યુ વિલ ફાઇન્ડ દયાબેન એન્ડ બબીતા મેડમ, અરે બબીતાબેન ટોકિંગ દેર, અહીંયા શું કહે છે કે તમે દયાબેન અને બબીતાબેનને ત્યાં વાતો કરતા શોધી કાઢો, તમને ત્યાં વાતો કરતા મળશે। ક્યાં આગળી સરગમ રો હાઉસમાં, બરાબર, ત્યાં દયાબેન અને બબીતાબેન તમને વાતો કરતા જોવા મળશે। ટુ સીટ ટુગેધર એન્ડ ટોક ફોર અ લોંગ ટાઈમ, તેઓ એકસાથે બેસે છે અને લાંબા સમય સુધી વાતો કરે છે। આઈ વિલ ડિલિવર અ લેટર એટ 17 સરગમ રો હાઉસ,
हूँ त्या 17 नंबर से 17 नंबर एटले कि 17 सरगमरो हाउस में पत्रों पहुँचाड़ीश। बराबर, पहला बैंक में पहुँचाड़िया, हवे ज्यां ललिताबेन अने अरे बबीताबेन अने दयाबेन बातों करी रहा छे ते सरगमरो हाउस में 17 नंबरना ब्लॉक में जई अने आ पत्रों आपसे। बराबर, हवे आगर शू कहे छे के देन आई विल टेक राइट टर्न। हवे त्यांथी ए क्यां जाय छे के पछी ते जमणी तरफ वळशे, जमणी तरफनो टर्न लेशे। आई विल वॉक फॉर 100 मीटर्स, हूँ 100 मीटर चालीस, केटला मीटर चालवानुं के छे 100 मीटर। देर इज अ ए वन हेर सलून, त्यां ए वन सलून हसे, हेर सलून। आई विल डिलीवर अ पार्सल ऑफ अरुण भाई, हूँ त्यां अरुण भाई ने आ पार्सल्स पहुँचाड़ीश। आई विल वॉक फॉर 80 मीटर, पछी हूँ 80 मीटर चालीस। देर इज अ लाइब्रेरी एट द क्रॉस रोड, पछी हूँ लाइब्रेरी माटे रोड क्रॉस करीश। तमने खबर छे लाइब्रेरी क्या देखाय छे, वच्चे कॉर्नर पर देखाय छे, छे ने, त्यां शू कहे छे के लाइब्रेरीनो रोड क्रॉस करीश। आई विल डिलीवर द मेगेजीन देर, हूँ त्यां मेगेजीन पहुँचाड़ीश। तो विद्यार्थी मित्रों, आपणे अहीं मैप जोयुं, हवे ए मैपमां शू कहेवा मांगे छे धनसુખભાઈ, तो तमने दरेक स्थळ पहेला मैपना वांची जवाना, जेम के पॉन्ड क्यां आप्युं छे, पॉन्ड एटले तळाव, सरगमरो हाउस वच्चे छे अने वर्कशॉप छे तथा बस स्टेशन छे। बराबर, पछी वच्चे रोड आवी जाय छे, एना पछी जे छे टेम्पल, स्कूल, गार्डन, गीतानगर, पछी रामपुर, रामकृपा सोसायटी, फ्लॉर मोई, ए रीते आपणे आ ज्यां ज्यां સ્થળ આપેલા છે, સ્થળના નામ આપ્યા છે, એ સ્થળના નામ જોઈ વાંચી અને આ પેરેગ્રાફ વાંચશો તો તમને પ્રશ્નના જવાબ આવડી જશે। તો આ પેરેગ્રાફના આધારે આપણે પાછળ જોઈએ કે જે પેજ નંબર 44 ઉપર છે ક્વેશ્ચન્સ। હવે આ ક્વેશ્ચન્સ શું કહે છે તો જોઈએ કે લુક એટ ધ મેપ, તમારા નકશા તરફ જુઓ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ, અને પ્રશ્નના જવાબ આપો। તો અહીંયા હું તમને અહીંયા બે જ પ્રશ્નો શીખવાડીશ, બાકીના પ્રશ્નો તમારી જાતે આ રીતે કે જ્યારે પોસ્ટ ઓફિસ પત્રો વેચવા જાય છે બેંકમાં ત્યારે કઈ રીતે જવાબ આપે છે, એ જ હિસાબે આપણે પણ આ મેપ દ્વારા જવાબ લખવાના છે। તો અહીંયા જુઓ કે યુ વોન્ટ ટુ ગો ટુ ધ લાઇબ્રેરી ફ્રોમ યોર સ્કૂલ, તમે તમારા સ્કૂલમાંથી લાઇબ્રેરી જવા ઈચ્છો છો, શું કહે છે, તમે તમારા સ્કૂલ પરથી લાઇબ્રેરી જવા ઈચ્છો છો, તો હાઉ વિલ યુ રીચ દેર, તમે ત્યાં કેવી રીતે પહોંચશો। હવે અહીંયા સ્કૂલ બતાવી છે અને સ્કૂલથી લાઇબ્રેરી કેવી રીતે જવાય એના માટેનો રસ્તો જોવાનો, વચ્ચે શું શું આવે છે, ક્યાં ક્યાં વળાંક હોય છે, સીધા રસ્તે ક્યારે કેટલા મીટર ચાલો છો, એ બધું જ આપણે લખવાનું હોય છે। તો જો ફર્સ્ટ ક્વેશ્ચનનો આન્સર છે કે આઈ વિલ વોક સ્ટ્રેટ, હું સીધો ચાલીશ, ટીલ ત્યાં સુધી ચાલીશ કે આઈ રીચ જનકપુર સોસાયટી, હું જનકપુર સોસાયટી સુધી સીધો ચાલીશ, દેન આઈ વિલ ટેક અ રાઇટ ટર્ન, પછી હું જમણી તરફ વળીશ, જે રીતે રસ્તો છે એ રીતે તમારે આ પ્રશ્નો લખવાના છે, એન્ડ વોક સ્ટ્રેટ ટીલ આઈ રીચ ધ લાઇબ્રેરી, અને હું લાઇબ્રેરી પહોંચું ત્યાં સુધી સીધો ચાલીશ, ઇટ ઇઝ ઓન ધ માય લેફ્ટ હેન્ડ સાઈડ, તે મારા ડાબા હાથની બાજુમાં હશે। બરાબર, આ પહેલા પ્રશ્નનો જવાબ થયો। હવે સેકન્ડ શું કહે છે કે યુ આર એટ ધ રેલવે સ્ટેશન, તમે રેલવે સ્ટેશન જવા જશો, યુ વોન્ટ ટુ, તમે રેલવે સ્ટેશન પર છો, યુ વોન્ટ ટુ ગો ટુ ધ બસ સ્ટોપ, તમારે
बस स्टेशन जवानी इच्छा छे, तो यू हाउ विल यू गो देर, तमे त्यां केवी रीते पहोंचशो। हवे तमारे अहींया पहला बस स्टेशन जोवानुं, पछी रेलवे स्टेशन जोई, बस स्टेशन जोवानुं, वच्चे कई कई रस्ता छे, कया कया स्थळ छे ए स्थळ जोई अने जवाब लखवानो छे। तो अहींया जवाबमां आवशे कि आई विल गो स्ट्रेट, हूँ सीधो जईश, देन आई विल टेक अ राइट टर्न, पछी हूँ जमणी तरफ वळीश, क्यां सुधी कि टील आई रीच द डेरी, ज्यां सुधी डेरी पहोंचीश त्यां सुधी डेरी सुधी हूँ सीधो जईश। फ्रॉम देर पछी त्यांथी आई विल टेक अ लेफ्ट टर्न, त्यांथी हूँ डाबी तरफ वळीश। आई विल वॉक स्ट्रेट टील आई रीच द जनकपुर सोसायटी, हूँ त्यां सीधो चालीस ज्यां सुधी जनकपुर सोसायटी हसे त्यां सुधी। आई विल टेक अ राइट टर्न टू रीच द बस स्टॉप, हूँ त्यां जमणी तरफ टर्न लईने बस स्टॉप पहोंचीश। इट इज ऑन माय लेफ्ट हैंड साइड, ते मारी डाबी तरफ हसे। बराबर, आ बे प्रश्नना जवाब मैं तमने कह्या। हवे आ बे प्रश्नना जवाब में तमारे बाकीना जे प्रश्न छे के जे 3, 4 अने 5 जाते करवाना छे। हवे नेक्स्ट क्वेश्चन छे एक्टिविटी 5 में के छे टेबल। बराबर, ए टेबल में क्वेश्चन्स आप्या छे। अहीं पर्सन ए एंड पर्सन बी, पर्सन ए यानी कि कोईपण नाम अने पर्सन बी यानी कि कोईपण नाम, एटले कि बे व्यक्तिना नाम आपणे लखवाना छे। तो अहीं आपणे कोईपण बे व्यक्तिना नाम लखी अने ए लोको शुं करे छे आपणे जोईए। तो अहीं जो व्हाट आर यू स्टडिंग, तमे शुं अभ्यास करी रह्या छो। हवे एना माटे पर्सन ए लईए, तो पर्सन ए मां केतन लखीए अने बी मां तमारा फ्रेंडना नाम तमे लखी शको छो जे तमे ओळखता होय। बराबर, હવે કેતન અને બીજામાં લખીએ આપણે વિભા। બરાબર, મેં અહીંયા બે નામ લખ્યા છે। હવે શું કહે છે કે તમે શું અભ્યાસ કરી રહ્યા છો, તો કેતન શું કરે છે, કેતન ફર્સ્ટ યર એટલે કે પ્રથમ વર્ષમાં બી કોમ કરે છે, પહેલા વર્ષમાં છે બી કોમના ફર્સ્ટ યરમાં છે। બરાબર, એ રીતે વિભા શું કરે છે, તો વિભા ધીસ ઇયર બીએસસી પાસ કર્યું છે આ વર્ષે, તેને અરે સોરી થર્ડ ઇયર બીએસસી, આ પહેલા વર્ષમાં બીકોમમાં છે, જ્યારે આ શું છે બીએસસીમાં ત્રીજા વર્ષમાં છે। બરાબર, એ રીતે વેન વિલ યુ બીકમ અ ગ્રેજ્યુએટ, તમે ગ્રેજ્યુએટ ક્યારે કરશો, બરાબર આ ગ્રેજ્યુએટ કેટલા ક્યારે કરશો, પૂર્ણ કરશો, ક્યારે બનશો। બરાબર, તો આપણે ગ્રેજ્યુએટ ક્યારે બનશું એના માટે આફ્ટર 2 યર્સ, કારણ કે આ પહેલા વર્ષમાં છે, ફર્સ્ટ સેકન્ડ એન્ડ થર્ડ। બરાબર, તો 3 વર્ષ મિનિમમ જોઈએ, તો અહીંયા 2 વર્ષ પહેલા વર્ષમાં છે, બાકીના રહ્યા 2 વર્ષ, તો અહીંયા આફ્ટર 2 યર્સ એટલે કે 2 વર્ષમાં। ઓકે, શું કહે છે અહીંયા આફ્ટર 2 યર્સ। હવે વિભા ગ્રેજ્યુએશન ક્યારે પૂર્ણ કરશે, તો આ જ વર્ષ એના માટે લાસ્ટ છે। બરાબર, તો અહીંયા લખીશું આપણે ધીસ ઇયર, કારણ કે આ વર્ષે તે બીએસસી પૂર્ણ કરે છે। બરાબર, એટલે પ્રશ્ન શું કહે છે કે તમે ગ્રેજ્યુએટ ક્યારે બનશે, તમારે ગ્રેજ્યુએટ ક્યારે પૂરું થશે એવું પણ કહી શકે। બરાબર, નેક્સ્ટ શું કહે છે, ફોર હાઉ મેની યર્સ વિલ યુ સ્ટડી, તો ઘણા કેટલા વર્ષમાં તમે અભ્યાસ કરશો, કેટલા વર્ષ માટે તમે અભ્યાસ કરશો, તો ફોર મોર વધુ જોઈએ આપણે કે એના આગળ તમે કેટલા વર્ષ અભ્યાસ કરશો, તો ફોર મોર યર્સ એટલે કે બીજા 4 વર્ષ સુધી હું અભ્યાસ કરીશ, વધારે અભ્યાસ કરીશ,
अने विभासु के छे कोई पण बे वर्ष लखी सको छो ए टू मोर इयर्स अहींया चार वर्ष फोर इयर मोर इयर्स मोर इयर्स ओके कौन के छे केतन केतन केटला वर्ष हजू भणवा मांगे छे बीजा चार वर्ष बराबर एवी रीते विभा टू इयर्स એટલે બે વર્ષ ભણવા માગે છે ટુ યર્સ મોર એટલે કે બે વર્ષ ભણવા માગે છે ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન્સ કે વોટ વિલ યુ ડુ આફ્ટર ફાઈવ યર્સ પાંચ વર્ષ પછી તમે શું કરશો તો પાંચ વર્ષ પછી આ બીકોમ છે તો કોઈ પણ જોબ કરી શકે છે જેમ કે બેંકમાં પણ જઈ શકે છે કંપનીમાં પણ જઈ શકે છે બરાબર અને વિનીતા અરે કે વિભા શું કરી શકે છે તો આગળ સ્ટડી સ્ટડી કઈ કોઈ પણ મેડિસિનમાં ઓકે કે અહીંયા આપણે લખીશું કેતનમાં કંપની જોબ ઓકે અને વિભામાં શું લખીશું કે સ્ટડી મેડિસિન આગળ સ્ટડી મેડિસિન એટલે કે મેડિસિન દવાઓનો અભ્યાસ કરશે એને એના લાયકાત પર કે એને આગળ જવું છે તો આ રીતે એ અભ્યાસ કરશે નેક્સ્ટ યર શું કે છે વોટ વિલ બી યોર ફર્સ્ટ જોબ તમારો પ્રથમ નોકરી શું હશે તો તમારી પ્રથમ નોકરી શેની હશે કે શું હશે તો અહીંયા કંપનીમાં જોબ કરે તો મેનેજર હોઈ શકે કોઈ પણ એના ઉપરી પોસ્ટ પણ હોઈ શકે તો અહીંયા લખી શકાય કે મેનેજર ઓકે અહીંયા આપણે શું લખી શકીએ મેનેજર કે મેનેજરની પોસ્ટ એ લઈ શકે છે અને આ સ્ટડી મેડિસિનમાં તો સ્ટડી મેડિસિનમાં ડૉક્ટર પણ બની શકે છે ઓકે તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા કોઈ પણ બે વ્યક્તિના નામ લખી એના વિશે એ શું કરશે ક્યારે ગ્રેજ્યુએશન પૂર્ણ કરશે ક્યારે આગળ અભ્યાસ કરશે ક્યારે શું બનશે એ બધું જ આપણે આમાં માહિતી લઈને લખવાની છે હવે એક્ટિવિટી સિક્સ જોઈએ તો એક્ટિવિટી સિક્સમાં શું કહેવા માગે છે તો જુઓ એક્ટિવિટી સિક્સ એ તમારી જનરલ નોલેજમાં છે કે આઈ વિલ ટ્રાય ક્લિયર અહીંયા શું કહેવા માગે છે કે હું ખૂબ હોશિયાર છું આઈ વિલ વેરી ક્લેવર હું ખૂબ હોશિયાર છું પછી એનો બીજો મિત્ર કહે છે કે નો યુ આર નોટ તું નથી અને પેલો કહે છે ના હું છું યસ આઈ એમ હા હું છું આઈ વિલ શો યુ હું તને બતાવીશ બરાબર બીજું પિક્ચર શું કહે છે કે રાઇટ થ્રી ફોલોઈંગ નંબર્સ એન્ડ ઓન ધ બોર્ડ હું અહીંયા ત્રણ શબ્દો લખું છું ત્રણ અંક લખું છું અહીંયા બતાવ્યા પ્રમાણે હું ત્રણ અંક લખું છું આવી રીતે લખીને બતાવે છે બરાબર કે બોર્ડ ઉપર હું ત્રણ સંખ્યા લખું છું નાવ રાઇટ ધ નાવ રાઇટ ધ સેમ થ્રી નંબર્સ એન્ડ અધર વે હું આ જ નંબરને બીજી રીતે લખી શકું છું એટલે કેવી રીતે થ્રી ટુ વન ઉલટાવીને જે અહીંયા ત્રણ હતો એને ફર્સ્ટ કર્યો સેકન્ડમાં રહ્યો અહીંયા ફર્સ્ટ હતો તે લાસ્ટમાં કર્યો એટલે આ રીતે હું બીજા ત્રણ અક્ષર લખી શકું છું બરાબર એન્ડ નેક્સ્ટ શું કહે છે ફોર્થ ફીચર કે નાવ સબસ્ક્રાઇબ ધ સ્મોલર નંબર ફ્રોમ ધ બિગર નંબર અહીંયા શું કહેવા માગે છે કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા સબસ્ક્રાઇબ કરો યાને કે બાદ કરો તો અહીંયા મોટી સંખ્યા કઈ તમે ગણિત ભણ્યો છો એટલે તમને આવડતા હશે અહીંયા મોટી સંખ્યા કહેવાય ત્રણ બરાબર એટલે કે થ્રી થાઉઝન્ડ ટુ અરે થ્રી હંડ્રેડ ટુ ટ્વેન્ટી વન એવી રીતે અહીંયા 123 આ રીતે આ દાખલો કરવાનો છે
बराबर सम करवानो छे। नाउ आई विल टेल यू द आंसर, हवे हूँ तने तेनो जवाब कहीश। नाउ यू वॉन्ट शू हूँ तू जाने छे? यस आई विल, ए के छे हाँ हूँ जाणु छू। तो अहीं तमने बाद बाकी करता केटलो जोवा मळशे 198 बराबर। तो तमे अहीं बाद बाकी करो, मोटी संख्या माथी नानी संख्या बाद करो तो केटला थाय छे ए तमारे अहीं जवाब लखवानो छे। तो सेम 198 आवे छे बराबर। तो द आंसर इज 198 यानी कि 198। देट्स राइट, ते साचू छे। देट्स वंडरफुल, ते खूबज सारू छे, सरस छे, अद्भुत छे। विल यू टेल मी द सीक्रेट, शू तू मने तारो सीक्रेट कहीश? नो आई वॉन्ट, ना हूँ नहीं कहूँ बराबर। हवे जो नीचेना बॉक्स में शू कहे छे कि द आंसर इज ऑलवेज बी 198। अहीं हमेशा आंसर 198 ज आवे छे। ट्राई इट, तमे पण प्रयत्न करो। राइट एनी थ्री नंबर्स, तमे कोई पण त्रण नंबर लो 1 થી 9 સુધી, ઓકે, યાની કે 0 થી 9 સુધી, ઓકે। રિમેમ્બર, યાદ રહે કે દે મસ્ટ બી ફોલોઈંગ નંબર્સ, અહીંયા બતાવ્યા પ્રમાણે જ નંબર લખવા। સબસ્ક્રિપ્ટ ધ સ્મોલર નંબર ફ્રોમ ધ બિગર નંબર, એટલે શું કે છે, મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવી। ધ આન્સર ઇઝ ઓલવેઝ બી 198, ઓકે 98। તો અહીંયા તમારો જવાબ એક જ પ્રકારનો આવશે, 198 જ। હવે જો કેવી રીતે, તો જો અહીંયા આવશે કોઈ પણ 3, 2, 4 લઈએ, આપણે એને પલટાવીએ તો 4, 2, 3 બરાબર। મોટી સંખ્યા કઈ? તો ચોકડાની। તો આને ઉપર લખતા 4, 2, 3 એન્ડ 3, 2, 4 ઓકે। ત્રણમાંથી ચાર બાદ થાય, નહીં તો આપણે શું લઈશું અહીંયા 10માંથી 4 બાદ કરીએ તો કેટલા થાય? ઓકે, અરે સોરી 1, 2, 3 તો 3, 2, 4 ઓકે। તો અહીંયાથી 13માંથી કેટલા બાદ કરવાના? 4, તો કેટલા રહે છે એ તમારે જોવાનું, કેટલા રહે? 8 બરાબર। અહીંયા 2માંથી 2 જાય નહીં, 0, 0 તો ઉપર શું લખીશું? 9 ઓકે। તો અહીંયા આપણે શું લખીએ? 9 અને અહીંયા આપણે 1 મૂકીશું, અહીંયાથી આપણે 9 મૂક્યા, એટલે આ રીતે દરેક જવાબ સેમ આવે છે। તો દરેક વિદ્યાર્થી મિત્રો આ જવાબ તમે તમારી રીતે કરી શકો છો, ઓકે। હવે નેક્સ્ટ જોઈએ એક્ટિવિટી, એક્ટિવિટી આવે છે 8, 7। હવે 7 એક્ટિવિટી શું કહે છે? તો 7 એક્ટિવિટીઝ જો અહીંયા મેં લખ્યું છે કે અમુક એવા શબ્દો આપણે જાતે બનાવવાના છે, શું કહેવા માગે છે, વાક્ય સાંભળીને આપણે જવાબ બનાવવાના છે। તો જુઓ, રીડ ધ સેન્ટેન્સ, આઈડેન્ટિફાય ધ થિંગ્સ, યુ વર્ડ મસ્ટ સ્ટાર્ટ વિથ ધ લેટર બી, અહીંયા બીથી બનતો શબ્દ આપણે લખવાનો છે। તો જુઓ, વી કેન કેરી થિંગ્સ ઇન ઇટ, અહીંયા શું કહેવા માગે છે કે અમે તે વસ્તુઓ ઉચકી શકીએ છીએ, અમે તેમાં વસ્તુઓ ઉચકી શકીએ છીએ। તો શું આવશે? બીથી બનતો શબ્દ લખવાનો છે, એટલે બી એ જી બેગ બરાબર। આપણે કોઈ પણ વસ્તુ ભરીએ તો બેગમાં ભરીએ છીએ, તો શું કહે છે, અમે તેમાં ઉચકી શકીએ છીએ, શેમાં? કે બેગમાં વસ્તુઓ ઉચકી શકીએ છીએ બરાબર, એટલે વી કેન પ્લે વિથ ઇટ। તો અહીંયા શું કહેવા માગે છે કે
तेना वड़ी अमे रमी सकीए छे। तो कोना वड़ी तमे रमी शको छो? बी थी बनतो शब्द लखवानो छे। तो तमे बेट बॉल जेना वड़े रमता होय ए लखी सकवानो वैरे छे। तो आपणे आमां शुं लखीशुं? वी केन प्ले विथ इट। तो बेट पण लखाय अने बॉल पण लखीए। तो अहींया ऑप्शन करीने बेट या बॉल बी ए डबल एल ओके। वी केन प्ले अवर टीथ विथ इट। अमे तेना वडे अमारा दांत साफ करी शकीए छे। तमे दांत साफ शेनाथी करो छो? ब्रश थी, बराबर। तो अहीं आपणे शुं लखीशुं? ब्रश बी आर यू एस एच कैपिटल लेटर्स। वी केन ईट धीस फ्रूट। आ फळ અમે ખાઈ શકીએ છીએ। તો તમે કયું ફળ ખાઓ છો? તો બનાના બી પરથી ચાલુ કરવાનો છે એટલે વિચારીને શબ્દ લખવાનો છે બી એ એન એ એન એ બનાના ઓકે। નેક્સ્ટ શું કહે છે? વી કેન ફીલ એર ઇન ઇટ। અમે તેમાં હવા ભરી શકીએ છીએ। તો તમે હવા શેમાં ભરી શકો છો? તો બલૂનમાં ઓકે। બલૂન મીન્સ ફૂકો। તો બી એ ડબલ એલ બી એ ડબલ એલ ડબલ ઓ એન ઓકે બલૂન। નેક્સ્ટ શું કહે છે? વી કેન પુટ ધી થિંગ્સ ઇન ઇટ। અમે તેમાં વસ્તુઓ મૂકી શકીએ છીએ। તો તમે શેમાં વસ્તુ મૂકી શકો છો? બી પરથી શરૂ થતો શબ્દ બેગ છે, પછી બાસ્કેટ છે ઓકે। તો આપણે અહીંયા લખી શકીએ બાસ્કેટ બી એ એસ કે એ ટી બાસ્કેટ। નેક્સ્ટ શું કહે છે? કે વી કેન સીટ ઓન ઇટ। અમે તેના પર બેસી શકીએ છીએ। તો તમે શેના પર બેસો છો સ્કૂલમાં? બેન્ચ। એટલે બી પરથી થતો શબ્દ બી ઈ એન સી એચ ઓકે બેન્ચ। બેન્ચ એટલે પાટલી। નેક્સ્ટ શું કહે છે? વી કેન રીડ ઇટ, યાની કે હું તે વાંચી શકું છું। તમે શું વાંચો છો? કોઈ પણ વસ્તુ વાંચવા માટે પુસ્તક જોઈએ જ, એટલે પુસ્તક માટે બીથી શરૂ થતો શબ્દ બી ડબલ ઓ કે બુક। વી કેન સ્લીપ ઇન ઇટ, હું તેમાં સૂઈ શકું છું। શેમાં સુવો છો તમે? બેડમાં। તો આપણે લખીશું અહીંયા બેડ બીથી શરૂ થતો શબ્દ। એન્ડ લાસ્ટ છે વી કેન ક્રોસ અ રિવર વોકિંગ ઓન ઇટ। અમે તેના પર ચાલીને નદી પસાર કરી શકીએ છીએ। તો તમે શેના પર ચાલો છો? તો નદી પસાર કરો છો બ્રિજ પર। બ્રિજ યાની પુલ। તો બ્રિજનું સ્પેલિંગ બી આર આઈ ડી બી આર આઈ ડી જી ઈ યાની કે બ્રિજ ઓકે। આ થયા આપણે બી પરથી બનાવેલા શબ્દો જે આપણે પ્રશ્નો આપ્યા છે એ પ્રશ્ન વાક્ય કયા છે એ પ્રમાણે આપણે બી પરથી પ્રશ્નો બનાવ્યા છે। હવે એક્ટિવિટી 8 શું કહે છે? કોપી ધ પેરેગ્રાફ। હવે એ પેરેગ્રાફને તમારે સેમ એ જ રીતે લખવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા યુનિટ 4 પૂર્ણ કરવાનો છે, પૂરો કરી દીધો। તો તમારે 1 થી 8 દરેક એક્ટિવિટી ફરી એક વખત ધ્યાનથી વાંચી અને આ પ્રેક્ટિસ કરી શકો છો ઓકે। થેન્ક યુ।